થોમસ જેફરસન કહેતા, આજે જે કરી શકો તેને કાલ પર ન ઠેલવો, જાતે કરી શકો તેવા કામ માટે બીજાને ન કહો, તમારી પાસે પૈસા આવે તે પહેલાં કદી ન ખર્ચો, બિનજરૂરી ન ખરીદો, ભૂખ તરસ ઠંડી કરતાં અભિમાન વધુ ખર્ચાળ છે, ગુસ્સો આવે ત્યારે બોલતા પહેલાં 10 ગણો અને જો વધુ ગુસ્સો આવે તો 100 ગણો. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક પરીક્ષા માટે ઉપયોગી પ્રાણીઓ એક વિશેષતા કે જેની અંદર પ્રાણીઓમાં વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન એક. માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે છે? માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે છે? તો આશરે 2400 કિલોમીટર જેટલી. પ્રશ્ન બે. માનવીના મુખમાં મૂકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતા કેટલો સમય લાગે છે? માનવીના મુખમાં મૂકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતા અંદાજે કેટલો સમય લાગે છે? તો અંદાજે 24 કલાક જેટલો. પ્રશ્ન ત્રણ. તંદુરસ્ત માનવી માટે દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત હોય છે? તંદુરસ્ત માનવીને દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત હોય છે? તો 2000 કેલરી ઉત્પન્ન થાય તેટલા ખોરાકની. પ્રશ્ન ચાર. માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? તો 7 જોડી. પ્રશ્ન પાંચ. પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે? પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે? તો એ છે બ્લુ વેલ, કે જેની લંબાઈ 20-27 મીટર અને વજન 8000-12000 કિલોગ્રામ જેટલું હોય છે. પ્રશ્ન છ. તીણા દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી છે? તો તીણા દાંતવાળા પ્રાણીઓની જાતો 1700થી પણ વધુ છે, જેમાં ઉંદર સસલાનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન સાત. જમીન ઉપરનું એક પ્રાણી કે તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, ગંધ પારખવાની ક્રિયા, પાણી પીવાની ક્રિયા અને પકડવાની ક્રિયા કરે છે, તો એ પ્રાણી છે હાથી, કે જે હાથીની સૂંઢના અંગ દ્વારા શ્વસન ક્રિયા, ગંધ પારખવાની, પાણી પીવાની અને પકડવાની ક્રિયા તેના એ જ અંગ દ્વારા કરે છે. પ્રશ્ન આઠ. જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો એશિયાઈ હાથી એ જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી છે, જે અંદાજે 2.50-3 મીટર ઊંચાઈ તેમજ નર 5.4 ટન જેટલું વજન અને માદા 2.7 ટન જેટલું વજન ધરાવે છે. પ્રશ્ન નવ. હાથીનો રોજનો ખોરાક કેટલો હોય છે? હાથીનો રોજનો ખોરાક કેટલો હોય છે? તો દરરોજના 150 કિલોગ્રામ ખોરાક અને 180 લીટર પાણી. પ્રશ્ન દસ. જમીન ઉપરના વજનદાર પ્રાણીઓ કયા છે? તો હાથી પછી બીજા ક્રમે ગેંડો અને હિપોપોટેમસ આવે છે, જેમાં ગેંડોમાં નરની વાત કરીએ તો એ 2.2 ટન વજનનો અને માદા ગેંડો 1.6 ટન વજનનું. હિપોપોટેમસમાં નર 1.6-3.2 ટન, માદા 1.2 ટન અને માદાની વાત કરીએ તો એ 1.4 ટન. પ્રશ્ન અગિયાર. રોજના 24 કલાક દરમિયાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે? રોજના 24 કલાક એટલે કે એક દિવસમાં હાથી કેટલા કલાક ખાવા માટે પસાર કરે છે? તો લગભગ 18 કલાક જેટલો સમય એ હાથી ખોરાક માટે ફાળવે છે. પ્રશ્ન બાર. બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી તો એ છે વાઘ, કે જેની લંબાઈ આશરે 2.6-3 મીટર તથા વધારામાં પૂંછડી 90 સેન્ટીમીટર જેટલી હોય છે. પ્રશ્ન તેર. સિંહ દરરોજ કેટલા કલાક સુઈ રહે છે? સિંહ દરરોજ કેટલા કલાક સુઈ રહે છે? તો 18 કલાક જેટલું. પ્રશ્ન ચૌદ. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે? તો સિંહણ એ સામાન્ય રીતે શિકાર ઉપર પ્રથમ હુમલો કરે છે. પ્રશ્ન પંદર. પૂંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું છે? તો ગોરિલા અને ચિમ્પાન્જી એ પૂંછડી વિનાનું માનવીની નજીકનું પ્રાણી છે. પ્રશ્ન સોળ. ફિન બેંક વેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? ફિન બેંક નામની વેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? તો 850 કિલોમીટર દૂરથી પણ. પ્રશ્ન અઢાર.
પાલતુ ઘોડાની કેટલી જાતો જોવા મળે છે? તો પાલતુ ઘોડાની 150થી વધુ જાતો જોવા મળે છે પૂરા વિશ્વમાં. પ્રશ્ન 19, પાલતુ કૂતરાની કેટલી જાતો છે? તો પાલતુ કૂતરાની 130થી વધુ જાતો જોવા મળે છે. પ્રશ્ન 20, વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે કયા અંગથી સમતોલન જાળવે છે? તો વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે તેના પૂંછડીના અંગ વડે તે તેનું સમતોલન જાળવે છે. પ્રશ્ન 21, 10,000 વર્ષ પહેલાંના પાલતુ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી કયું છે? 10,000 વર્ષથી માનવી જેને પાલતુ પ્રાણી તરીકે પાળતું હોય તેવું એક પ્રાણી કયું છે? તો એ છે ઘેટું. પ્રશ્ન 22, દક્ષિણ આફ્રિકાનું સોસ્ટેબલ વિવર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે? તો 4 મીટર ઊંડો અને 7.5 મીટર લાંબો માળો હોય છે દક્ષિણ આફ્રિકાના સોસ્ટેબલ વિવર પક્ષીનો. પ્રશ્ન 23, માણસના અવાજની નકલ કરનાર પોપટ કયો છે? માણસના અવાજની એકદમ નજીકની કોપી કરનાર પોપટ કયો છે? તો એ છે આફ્રિકાનું ગ્રે પોપટ. પ્રશ્ન 24, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષક દેખાય છે? તો ઉષ્ણ કટિબંધના પક્ષીઓ સમશીતોષ્ણ કટિબંધ કરતાં વધારે આકર્ષક દેખાય છે. પ્રશ્ન 25, ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? તો ઘોડાનું નામ વાપરવામાં આવે છે. હોર્સ પાવર એ યાંત્રિક મશીનોની તાકાત માપવા માટેનો એકમ છે હોર્સ પાવર. પ્રશ્ન 26, કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર માળો બનાવે છે? કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર માળો બનાવે છે? તો સુગ્રી એ ખૂબ જ સુંદર માળો બનાવે છે. પ્રશ્ન 27, તીક્ષ્ણ દ્રષ્ટિવાળો સકરોબાજ કેટલા કિલોમીટર દૂરથી શિકાર પક્ષીને જોઈ શકે છે? તીક્ષ્ણ દ્રષ્ટિવાળો સકરોબાજ એ કેટલા કિલોમીટર દૂરથી શિકારી પક્ષીને જોઈ શકે છે? તો 8 કિલોમીટર દૂરથી. પ્રશ્ન 28, સકરોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલા ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે? તો 175 કિલોમીટર પર કલાકની ઝડપ જેટલી. પ્રશ્ન 29, અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે છે એવું કયું પક્ષી છે? અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે તેવું પક્ષી કયું છે? તો એ પક્ષી છે ઘુવડ. પ્રશ્ન 30, સાપને કાન હોય છે કે નથી હોતા? તો સાપને કાન હોતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલ અવાજના તરંગ પરથી શિકારને શોધી શકે છે સાપ. પ્રશ્ન 31, સૌથી મોટા અને નાના દેડકા ક્યાં જોવા મળેલા છે? તો પશ્ચિમ આફ્રિકામાં વધુમાં વધુ 80 સેન્ટીમીટર સુધીની લંબાઈના અને બ્રાઝિલમાં 8.5 મિલીમીટર સુધીની લંબાઈના દેડકા જોવા મળેલા છે. પ્રશ્ન 32, ઉધઈના ટેકરા કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? ઉધઈના ટેકરા એ કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? તો 9 મીટર જેટલી ઊંચાઈ સુધી. પ્રશ્ન 33, મધપુરામાં કોણ ઈંડા મૂકે છે? તો મધપુરામાં મોટી સંખ્યામાં મધમાખીઓ હોય છે, જે પૈકી ફક્ત એક રાણી મધમાખી રોજના 1,000 જેટલા ઈંડા મૂકી શકે છે. પ્રશ્ન 34, મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી હોઈ શકે છે? અથવા તો મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી છે અને એ જંતુ કયું છે? તો એ છે ઇન્ડોનેશિયાના જાયન્ટ સ્ટીક, કે જેની લંબાઈ 33 સેન્ટીમીટર જેટલી હોય છે. પ્રશ્ન 35, કીડી મકોડા કેટલું વજન ઉંચકી શકે છે? કીડી મકોડાએ કેટલું વજન ઉંચકી શકે છે? તો પોતાના વજન કરતાં 40 ગણું, એટલે કે માણસ દ્વારા એક ટ્રક ઊંચી કરી શકાવવામાં આવે તેવી વાત છે. એટલે કે એક માણસ ટ્રક ખેંચી અથવા તો ઊંચી કરી શકે તેટલું વજન એક કીડી મકોડા પોતાના વજન કરતાં 40 ગણું વજન ઉંચકી શકે છે.